sama sekali dia hidup. Udah nomor 4. Joy be apa? Hove apa? Udah nomor 5 jod. To, udah nomor 5 ini nomor. Textbook page number 136 ઉપર છે. To, textbook page number 136 છે. તમારે ઓપન રાખવાના છે. અને રંગણ છે એ આ મુજબની છે. નીચેની બાકીઓ શાન લિમિટેડના ચોપડામાંથી તારીખ 31/3/2017 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 અનુસાર પાકા સર્વિયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો. 26,000 ઇક્વિટી શેર વિગતમાં છે. 26,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 નો દેવા, એટલે કે 26,000 અને 10 રૂપિયા ભાવ, એટલે 26,000 ગુણ્યા 10 એટલે આવશે 2,60,000 રૂપિયા. એના પછી છે 9% બેંક ઓફ બરોડાની લોન 50,000 રૂપિયા. એના પછી છે સૂચિત ડિવિડન્ડ 18,000 રૂપિયા. એના પછી છે દેવી ભૂમિ 10,000 રૂપિયા. એના પછી વધારો નફા નુકસાન પત્રક મુજબ વધારો એટલે કે નફો આપેલો છે 50,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ 70,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ 17,000 રૂપિયા. પગાર ચૂકવવાનો બાકી 30,000 રૂપિયા. તો આટલી વિગત છે તમને દાખલામાં આપેલી હોય અને તમને કીધું હોય કે ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો, તો આ રીતે ગણતરી સૌથી પહેલા થશે. સૌથી પહેલા પાકા સર્વિયામાં આપણે ઇક્વિટી અને જવાબદારી છે એ દર્શાવવાની રહેશે. તો ઇક્વિટી અને જવાબદારી છે ઉદાહરણ નંબર 5. ઇક્વિટી અને જવાબદારીઓ સૌથી પહેલા એમાં આવશે શેરહોલ્ડરો ના ભંડોળો. શેર હોલ્ડર્સ ના ભંડોળો. શેરહોલ્ડરો ના ભંડોળ ના હેડિંગ નીચે આપણે લઈએ છીએ શેર મૂડી. સૌથી પહેલા આવશે શેર મૂડી. શેર મૂડી પાસે તો કે ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી દાખલા પાસે ઇક્વિટી શેર મૂડી છે 26,000 શેર છે અને 10 રૂપિયા ભાવ છે એટલે આવશે 2,60,000. 2,60,000. એના પછી બીજી હેડિંગ પાસે અનામત અને વધારો. તો અહીંયા આપણે જે નફા નુકસાનના પત્રકમાંથી જે નફો કે ખોટ હોય તે અહીંયા દર્શાવવાની એ નફો હોય તો દર્શાવવાનો એ એટલે અનામત અને વધારો આવશે. વધારો નફા નુકસાન પત્ર મુજબ. નફા નુકસાન પત્રક મુજબ અનામત અને વધારો છે એ છે 50,000. તો 2,60,000 વત્તા આપણે કરશું 50,000 એટલે આવશે 3,10,000. 3,10,000. એના પછી હેડિંગ આવશે બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓ. તો બિન ચાલુ જવાબદારીઓમાં એની અંદર પણ હેડિંગ આવશે વાટા ગાળાના ઉછીના નાણા. લાંબા ગાળાના ઉછીના નાણા લાંબા ગાળા
સરકારની બેંક ઓફ બરોડાની લોન એનો સમાવેશ છે યાત્રામાં કરશે Dan, itu saya
વિદ્યાર્થીઓ આ છે ઇક્વિટી અને જવાબદારીનો બાજુ હતી આ દાખલા ઉપર છે એટલે કે ઉદાહરણ નંબર 5 ઉપરથી તમારે દાખલા નંબર 4 છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે ઈ ગણવાનો રહેશે નમસ્તે